ગુજરાતી ફિલ્મો અને નાટકના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છેલ્લા કેટલાય સમયથી બીમાર ઉપેન્દ્ર ત્રિવેદીએ મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા ગુજરાતી સિનેમાના સુવર્ણયુગ દરમિયાન સર્વોચ્ચ સ્થાને બિરાજેલા ઉપેન્દ્ર ત્રિવેદી નેતા તરીકે પણ એટલા જ સફળ રહ્યા હતા આ અભિનય સમ્રાટની સફળ કારકિર્દી પર કરીએ એક નજર ગુજરાતી ચલચિત્રને ઊંચાઈ સુધી પહોંચાડવામાં જે અભિનેતાનું નામ મોખરે આવે છે તેવા અભિનેતા એટલે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી પાસે કોઈ પણ પાત્રમાં પ્રાણ પૂરવાની કળા હતી ઓગણીસો છત્રીસમાં જન્મેલા ઉપેન્દ્ર ત્રિવેદી નાનપણથી જ કલા અને સંસ્કૃતિમાં રુચિ ધરાવતા હતા તેથી જ કોલેજકાળ દરમિયાન અભ્યાસ છોડી તેઓ રંગભૂમિમાં જોડાયા હતા એ સમયમાં આજીવિકા મેળવવા માટે તેઓ રાત પાળી નોકરી કરતા અને દિવસે નાટક કરતા હતા આખરે નાટકમાં પ્રતિભા ખીલી અને તેના થકી તેઓને મુંબઈ ઓલ ઇન્ડિયા રેડિયોમાં નાટક વિભાગના વડા તરીકે નિમણૂક મળી હતી પરંતુ સરકારી નોકરી છોડીને તેમણે અભિનયનો માર્ગ અપનાવ્યો ઓગણીસો ઓગણસિત્તેરમાં તેમના દ્વારા લિખિત અને દિગ્દર્શિત નાટક અભિનય સમ્રાટે તેમને રંગભૂમિના શિખર ઉપર બેસાડ્યા નાટકની સાથે જ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે અભિનયના ઓજસ પાથર્યા હતા ફિલ્મ જેસલ તોરલથી આવેલા સુવર્ણ દાયકાએ તેમને ગુજરાતી ફિલ્મ જગતમાં પણ અભિનય સમ્રટ બનાવ્યા હતા ત્યારબાદ રાજા ભરથરી હોથલ પદમણી સંતુ રંગીલી પાતળી પરમાર જેવી અઢળક ફિલ્મોએ ઉપેન્દ્ર ત્રિવેદીને દર્શકોના દિલમાં સ્થાન અપાવ્યું તો અભિનયની સાથે નિર્માણમાં પણ આ ફિલ્મ અભિનેતા લોકનેતા તરીકે પણ સફળ રહ્યા હતા સાબરકાંઠાના બિલોડા મત વિસ્તારમાંથી તેમણે ત્રણ વાર જીત મેળવી હતી રાજકીય કારકિર્દીમાં એક વાર મંત્રી તો એકવાર વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા હતા दूरदर्शन द्वारा अभिनय सम्राट गिरनार शिरोमणि अवॉर्ड आपने सम्मान करायु हतु। ऐसे 25 साल जो गुजराती अहमदाबाद केंद्र से जो प्रसारित हुआ उसका पहला कार्यक्रम मैंने प्रस्तुत किया था उसका सौभाग्य मुझे प्राप्त हुआ था फर्स्ट कार्यक्रम गुजरात मुंशी का मैं ये कहना जरूर चाहूंगा की दूरदर्शन सब चैनलों की दादी बा है દૂરદર્શન નિર્વહન કર્રાટ ના અવસાન પર પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે તો ગુજરાત ના મુખ્યમંત્રી આનંદીબેને અને રાજ્યપાલ ઓપી કોહલી પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભલે અભિનય સમ્રાટે ફાની દુનિયાને અલવિદા કહી દીધું હોય પરંતુ લોકોના દિલમાં તો આજે પણ તેઓ હંમેશની જેમ જીવંત જ રહેશે દૂરદર્શન સમાચાર અમદાવાદ